करंट अफेयर्स नी वधु माहिती मेळवा માટે જોતા રહો અમારી YouTube ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડિયો ની નોટિફિકેશન મેળવી શકો। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ICE ના ડિજિટલ પ્લેટફોર્મ પર હું અમિત કટારિયા આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આપણે રોજની જેમ ફરીથી પ્રસ્તુત થઈ ચૂક્યા છીએ આપણા કરંટ અફેર ના ન્યૂઝ સાથે। તો આજના આપણા કરંટ અફેર માં જે પ્રથમ અને મહત્વનો મુદ્દો કહી શકાય તેવો મુદ્દો ડિજિટલ ઇન્ડિયાના મિશનને આગળ ધપાવતો હોય તેવું જણાય છે। જી હા વિદ્યાર્થી મિત્રો, હાલમાં મહારાષ્ટ્રના અકોલામાં ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, સ્થળનું નામ મહત્વપૂર્ણ છે। મહારાષ્ટ્રના અકોલામાં ભારત એર ફાઈબર સેવાનું ઉદઘાટન કરવામાં આવ્યું છે। જી હા વિદ્યાર્થી મિત્રો, ભારત એર ફાઈબર સેવાનું ઉદઘાટન મહારાષ્ટ્રના અકોલામાં કરવામાં આવ્યું। એ પણ ધ્યાન રહે કે કોના દ્વારા કરવામાં આવ્યું, BSNL દ્વારા, ભારત સંચાર નિગમ લિમિટેડ દ્વારા ડિજિટલ ઇન્ડિયાના ભાગરૂપે આ પહેલ કરવામાં આવેલી છે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે નોંધવાલાયક બાબત છે તે એ છે કે આ અંતર્ગત BSNL તેમના પોઈન્ટ ઓફ પ્રેઝન્સથી, ઉદાહરણ તરીકે કોઈ પણ જગ્યાએ જ્યાં BSNL ફેસિલિટી આવેલી છે તે એનું પોઈન્ટ ઓફ પ્રેઝન્સ ગણીશું। પોઈન્ટ ઓફ પ્રેઝન્સ માન્યો, કોઈ જગ્યાએ BSNL ની ફેસિલિટી આવી છે તેને આપણે પોઈન્ટ ઓફ પ્રેઝન્સ ગણીએ છીએ। ત્યાંથી 20 કિલોમીટર ની રેન્જના વિસ્તારમાં જ્યાં માન્યો કે કોઈ ગામડું આવેલું છે જ્યાં BSNL ની ફેસિલિટી છે, તેનાથી દૂર કોઈ ગામડું આવેલું છે 20 કિલોમીટર સુધી કોઈ પણ ગામડામાં BSNL જે છે એ વાયરલેસ ઇન્ટરનેટ પહોંચાડવાની આ એક પહેલ કરી રહ્યું છે। જ્યાં જ્યાં BSNL ની પ્રેઝન્સ છે ત્યાંની આસપાસ 20 કિલોમીટરના વિસ્તારમાં વાયરલેસ ઇન્ટરનેટ પહોંચાડવાની પહેલ થઈ રહી છે। અને એ કોના દ્વારા થઈ રહી છે, કયા પ્રોગ્રામ દ્વારા? ભારત એર ફાઈબર સેવા, ભારત એર ફાઈબર સર્વિસ દ્વારા થઈ રહી છે। શરૂઆત ક્યાંથી થઈ છે? મહારાષ્ટ્રના અકોલામાં શરૂઆત થઈ છે। અને કઈ કંપનીએ શરૂઆત કરી છે? BSNL। એ પણ ધ્યાન રહે, ફાઈબર ટુ ધ હોમ, જી હા, વાયરલેસ કનેક્ટિવિટી કોના હેઠળ આપશે? ફાઈબર ટુ ધ હોમ, ફાઈબર ટુ ધી હોમ, FTTH પ્રકારની સેવા જે છે એ અપાશે। ક્યાંથી? BSNL ના પોઈન્ટ ઓફ પ્રેઝન્સ, જ્યાં BSNL ની ફેસિલિટી આવી છે તે 20 કિલોમીટરના આસપાસના વિસ્તારમાં આ સેવા જે છે એ આપવામાં આવશે। શું કામ આપવામાં આવશે? તો ધ્યાન રહે, ભારતના અર્થતંત્રની વર્તમાન પરિસ્થિતિઓને કારણે આપ સર્વે જાણો છો કે મોટા ભાગે વર્ક ફ્રોમ હોમ ની પ્રવૃત્તિમાં વધારો થયો છે, ઘરેથી કામ કરવાની પ્રવૃત્તિમાં વધારો થયો છે। એ ઉપરાંત અન્ય વિવિધ સેવાઓ જેમ કે ઓનલાઈન જે ઈ લર્નિંગ ના ક્લાસ છે, આપ જાણો છો, આપ પોતે ઈ લર્નિંગ કરો છો મારા લેક્ચરના માધ્યમથી, તો ઓનલાઈન ઈ લર્નિંગ ના જે ક્લાસ છે જે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે એને પણ મોટી માત્રામાં ઇન્ટરનેટની જરૂર છે। જો વિદ્યાર્થી મિત્રો, હું અહીંયા જે સમજાવવા માંગુ છું એ કંઈક આવું છે કે BSNL નું જે પોઈન્ટ ઓફ પ્રેઝન્સ હશે ને ત્યાં સુધી ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક પહોંચતું હશે। જ્યાં વિદ્યાર્થી મિત્રો, ફરીથી જણાવી દઉં છું, ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક લાઈન દ્વારા BSNL ની ફેસિલિટી સુધી એક ઇન્ટરનેટ નો વાયર પહોંચતો હશે। પરંતુ પેલા એવું થતું હતું કે આ વાયર દ્વારા જે છે એ ઇન્ટરનેટની સુવિધાઓ BSNL બ્રોડબેન્ડ આપતું, વાયર દ્વારા BSNL બ્રોડબેન્ડ આપવામાં આવતું। પરંતુ હવે BSNL ની ફેસિલિટી હોય તેનાથી અંતરિયાળ ભાગોમાં, ગામડાઓના ભાગોમાં જે છે, દરેક ગામમાં તો BSNL ની ફેસિલિટી ખોલવી શક્ય નથી, તેથી અંતરિયાળ ગામડાઓમાં જે છે એ BSNL વાયરલેસ બ્રોડબેન્ડ આપવાની શરૂઆત કરશે। એટલે કે BSNL ની જ્યાં ફેસિલિટી હશે ત્યાં સુધી તો ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક વાયર પહોંચતો હશે ઇન્ટરનેટનો, પરંતુ બાદમાં 20 કિલોમીટર સુધી રેડિયો તરંગો દ્વારા હાઈ સ્પીડ બ્રોડબેન્ડની સેવા આપવામાં આવશે। વિશિષ્ટતા ઈ છે, ધ્યાન રાખજો, બ્રોડબેન્ડની સેવા આપવામાં આવશે, પરંતુ એના માટે ગામડાઓમાં કેબલ પહોંચાડવો હવે જરૂરી નહીં સાબિત થાય। પોઈન્ટ ઓફ પ્રેઝન્સ જ્યાં BSNL હશે ત્યાંથી 20 કિલોમીટરની આસપાસના વિસ્તારમાં જે કોઈ ગામડું આવેલું હશે તેને રેડિયો તરંગો દ્વારા બ્રોડબેન્ડ સેવા પૂરી પાડવામાં આવશે 100 MBPS ઝડપની। ખાસ ધ્યાન રહે, જે આ શું કામ હાલમાં આની અત્યંત જરૂર સાબિત થાય, વર્ક ફ્રોમ હોમ વધી રહ્યું છે તથા ઈ લર્નિંગ ના કન્સેપ્ટને કારણે મોટા ભાગના લોકો આપ જાણો છો હવે જે છે રૂરલ એરિયામાં એમનું જે ઘર હોય ત્યાં સ્થાનાંતરિત થઈ ચૂક્યા છે, મુંબઈ અમદાવાદ જેવા સિટીમાં ખૂબ ઓછા લોકો રહી રહ્યા છે।
આ ગામડાઓમાં ઇન્ટરનેટની સુવિધાઓ, ખાસ કરીને બ્રોડબેન્ડ સુવિધાઓ એટલી સારી ન હતી. તેથી જે છે શું શરૂ કરવામાં આવ્યું, ભારત એર ફાઈબર સેવા. કોના દ્વારા? બીએસએનએલ દ્વારા. એ પણ ધ્યાન રહે, મહારાષ્ટ્રના અકોલામાં આ વાયરલેસ બ્રોડબેન્ડ સેવા નીચેનામાંથી કયા તરંગોથી પ્રકાશિત થાય છે? રેડિયો તરંગોથી. તો વિદ્યાર્થી મિત્રો, એક અત્યંત મહત્વપૂર્ણ ટોપિક પરીક્ષાના દ્રષ્ટિકોણથી, મને વિશ્વાસ છે કે આપને સમજાઈ ગયું હશે અને યાદ પણ રહેશે. બીજી એક સ્કીમ છે ભારત સરકારની, તેના વિશે ચર્ચા કરીએ. ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનો માટેની PLI યોજના. જી હા, પહેલા સૌથી મોટી બાબત, PLI યોજના નીચેનામાંથી કોને લાગુ પડે છે? તો ધ્યાન રહે, ઇલેક્ટ્રોનિક્સના ઉત્પાદનોને લાગુ પડે છે. બીજો પ્રશ્ન, PLI નું ફૂલ ફોર્મ શું છે? પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ. જી હા, PLI નું ફૂલ ફોર્મ શું છે? પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ. આ એક યોજના છે. યોજના શેના માટે છે? ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનો માટે. ધ્યાન રહે, કોને બહાર પાડેલી યોજના છે? તો શોર્ટમાં યાદ રાખવું હોય વિદ્યાર્થી મિત્રો, તો આવું યાદ રાખવાનું કે મેટી દ્વારા આ યોજના બહાર પાડવામાં આવી છે. એકદમ સરળ, મેટી, મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ ઇન્ફોર્મેશન ટેકનોલોજી. ફરીથી આપના લાભાર્થે એક વખત રિપીટ કરી આપું છું, મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી. ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો કે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ યોજના નીચેનામાંથી કોને લાગુ પડે છે? જો એવો પ્રશ્ન પૂછાય તો આપને એવું આપી શકે કે કૃષિ સેક્ટરને લાગુ પડે છે, ખાતર સેક્ટરને લાગુ પડે છે. એ ઉપરાંત જે છે પ્રશ્ન એવો પણ પૂછી શકાય કે આ જે છે એમાં ઓપ્શન એવો પણ આપે શકે કે ભાઈ ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનો માટે લાગુ પડે છે. ધ્યાન રહે, ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનો લાગુ પડે છે, સાથે સાથે સ્પેસિફિકલી મોબાઈલ્સના ઉત્પાદનમાં વધારો કરવા માટે આ લાગુ છે. જોઈએ કઈ રીતે. પેલા આ યોજના 1 એપ્રિલથી રોજ નેશનલ પોલિસી ઓન ઇલેક્ટ્રોનિક્સના ભાગરૂપે, જી હા, રાષ્ટ્રીય ઇલેક્ટ્રોનિક્સ નીતિના ભાગરૂપે આ યોજના લાગુ કરેલ છે. કઈ યોજના? પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ. કોને લાગુ કરેલ છે? મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજીએ લાગુ કરેલ છે. હવે યોજનાનું લક્ષ્ય શું છે એ જાણવું અત્યંત આવશ્યક છે. તો વિશ્વની મોટી મોટી ઇલેક્ટ્રોનિક્સ કંપનીઓ, સેમસંગ છે કે બીજી કોઈ પણ કંપનીઓ, એપલ છે વગેરે, ભારતમાં તેની ફેક્ટરી લઈને આવે. આ બધી કંપનીઓ ભારતમાં તેની ફેક્ટરી લઈને આવે તો સ્વાભાવિક રીતે ભારતમાં શું થશે? એક તો ઇલેક્ટ્રોનિકના જે ઉત્પાદનો છે તેને આપણે ઇમ્પોર્ટ નહીં કરવા પડે, આયાત નહીં કરવા પડે, ફોરેન રિઝર્વ બચશે, પોઈન્ટ નંબર 2. એ ઉપરાંત ભારતમાં રોજગારનું સર્જન થશે, પોઈન્ટ નંબર 3. શું છે પોઈન્ટ નંબર 3? એ છે કે આપણે બીજા રાષ્ટ્રો પરનું આધારપણું જે છે, પરાવલંબિતતા છે, એને ઘટાડીશું અને સ્વાવલંબિતતા, મેક ઇન ઇન્ડિયા, આત્મનિર્ભર ભારતમાં વધારો કરીશું. તો ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, આ યોજના હેઠળ વિશ્વની મોટી મોટી ઇલેક્ટ્રોનિક્સ કંપનીને ભારતમાં આકર્ષવાની છે કે અહીંયા આવી અને ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટનું ઉત્પાદન કરો. અને તેથી ધ્યાન રહે, પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ યોજના મેટી દ્વારા શરૂ કરવામાં આવેલી છે. આ યોજના હેઠળ વધતા જતા વેચાણ મુજબ 5 વર્ષ માટે, ધ્યાન રહે યોજનાની અવધિ 5 વર્ષ માટે, 4-6% જેટલું ઇન્સેન્ટિવ લાયકાત ધરાવતી કંપનીઓને આપવામાં આવશે. 4-6% જેટલું ઇન્સેન્ટિવ લાયકાત ધરાવતી કંપનીઓ. આ બાબત ખૂબ જ સમજવા જેવી છે. માન લ્યો કે એપલ જે છે અથવા સેમસંગ જે છે, આપણે સેમસંગની વાત કરીએ, આ કંપની જે છે એવું કરે કે કોઈ 30,000 મોબાઈલ ભારતમાં ડેવલપ કરે, 30,000 મોબાઈલ ભારતમાં ડેવલપ કરે, તો આપણે જે છે એ 5 વર્ષ માટે મેટી, મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજીનું કહું છે, 5 વર્ષ માટે જે છે એ તમે મોબાઈલ ભારતમાં ડેવલપ કરો છો, એમાં 4-6% ઇન્સેન્ટિવ આપીશું. તો ખાસ ધ્યાન રહે, 30,000 મોબાઈલ પર 4-6%. પરંતુ અહીં નોંધવાપાત્ર બાબત કે ઓલા કીપેડ વાળા મોબાઈલ પર આવું મળવા પાત્ર નથી, એ તો ભારતમાં બને જ છે. કયા મોબાઈલ પર? એવી મોબાઈલ કંપનીઓ કે જે 15,000 કે તેથી વધુના કિંમતના ફોન વેચે છે, 15,000 તેથી વધુના કિંમતના ફોન વેચે છે, તેને આ યોજના હેઠળ લાભ મળવા પાત્ર છે. ધ્યાન રહે, ગ્રાહકોને લાભ મળવા પાત્ર નથી, કોને લાભ મળવા પાત્ર છે? મોબાઈલ ઉત્પાદકોને. ફરીથી આપના માટે જણાવી દઉં છું કે વિશ્વની મોટી ઇલેક્ટ્રોનિક્સ કંપનીઓને, જેમ કે સેમસંગ છે, ફોક્સકોન છે વગેરેને ભારતમાં ફેક્ટરી સ્થાપવા માટે આકર્ષી શકાય તેથી આ યોજના. કઈ યોજના? PLI. PLI નું ફૂલ ફોર્મ શું? પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ. સાથે સાથે કોને બહાર પડી? મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી. એ પણ ધ્યાન રહે કે આ PLI યોજના નીચેનામાંથી કઈ પોલિસીનો ભાગરૂપ છે? નેશનલ પોલિસી ઓન ઇલેક્ટ્રોનિક્સનો ભાગરૂપ છે. શું કહે છે PLI યોજના? કે ભાઈ
જો તમારી જેમ જેમ સેલ્સ વધતી જશે એમ 5 વર્ષ માટે 4-6% ઇન્સેન્ટિવ આપવામાં આવશે. પરંતુ કયા મોબાઈલ ઉત્પાદકોને લાગુ પડે છે? તો કે એવા મોબાઈલ કંપનીઓ જે 15,000 થી વધુ કિંમતના મોબાઈલ બનાવતા હોય એને જ લાગુ પડે છે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રહે, નેક્સ્ટ ટોપિક તરફ હવે આગળ વધીએ. જ્યાં ત્રીજો મુદ્દો છે, આ મુદ્દો જે છે ખાસ ધ્યાન રહે કે પર્યાવરણના દ્રષ્ટિકોણથી તથા ભારતમાં ટ્રાન્સપોર્ટના દ્રષ્ટિકોણથી અત્યંત ઉપયોગી છે. જોઈએ શું છે મુદ્દો. નેશનલ ટ્રાન્ઝિટ પાસ સિસ્ટમ, NTPS, નેશનલ રાષ્ટ્રીય ટ્રાન્ઝિટ પરિવહન પાસ સિસ્ટમ. તો ઓનલાઈન પરિવહન પાસ જનરેશન સિસ્ટમ છે. જી હા, પાસ જનરેશન સિસ્ટમ છે, પણ કેવી છે? ઓનલાઈન. શેના માટે છે? ટ્રાન્સપોર્ટેશન માટે. તો ખાસ ધ્યાન રહે, તો ટ્રાન્સપોર્ટેશન શેનું? ટ્રાન્સપોર્ટેશન શેનું? જંગલની જે પેદાશો છે, ટિમ્બર, વાંસ અથવા વન પેદાશો માટે છે. માની લો કે હું કોઈ કોન્ટ્રાક્ટર છું અને સરકાર શ્રી દ્વારા મને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો, મને મંજૂરી આપવામાં આવી કે તમે આ જે 150 square kilometers નો વિસ્તાર છે, 150 square kilometers નો વિસ્તાર છે, ત્યાં જેટલા ટિમ્બરના ઝાડ છે એ તમે નિયત દરે કાપી શકો છો અને એનું લાકડું વેચી શકો છો. એવો સરકારે મને કોન્ટ્રાક્ટ આપ્યો, તો મેં એ ઝાડ કાપ્યા. પરંતુ સ્વાભાવિક રીતે કાપીને ત્યાં ને ત્યાં તો ઉપયોગ નહીં થઈ શકે. બની શકે કે મેં આ ઝાડ જે છે ઝારખંડના જંગલોમાં કાપ્યો હોય અને જરૂર છે એ ટિમ્બરની ગુજરાતમાં, તો મારે સ્વાભાવિક રીતે ટિમ્બરના જે લોગ બનશે એને ગુજરાતમાં ટ્રાન્સપોર્ટ કરવા પડશે. તો ગુજરાતમાં જો આ ટિમ્બરના લોગને ટ્રાન્સપોર્ટ કરવા હોય તો મારે શું કરવું પડે કે ટ્રાન્સપોર્ટેશન ઝારખંડથી કેટલા બધા રાજ્યોમાંથી પસાર થઈને ગુજરાત પહોંચે. હવે મારે તો દરેક જગ્યાએ પાસ લેવો પડે, દરેક સ્ટેટની મંજૂરી લેવી પડે ટિમ્બરના લોગ માટે. જો વિદ્યાર્થી મિત્રો ખાસ જરૂરી છે, કોઈ પણ જે છે એ ટિમ્બર કાપી નહીં શકે, સરકાર જેને પરમિશન આપશે એને જ કાપી શકશે. દરેક સ્ટેટ બાઉન્ડ્રીએ તમારે પ્રૂફ દેખાડવું પડશે કે આ સરકારની પરમિશન હેઠળ કપાયેલું ટિમ્બર છે, દાણચોરીથી કપાયેલું ટિમ્બર નથી. તો આવી જે ટ્રાન્સપોર્ટેશનની પાસની વ્યવસ્થા છે દરેક સ્ટેટે ન કરવી પડે, તેથી ઓનલાઈન પરિવહન પાસ જનરેશન સિસ્ટમ છે રાષ્ટ્રીય સ્તરની. સેના માટે? વન પેદાશો માટે. એક વખત હું ઓનલાઈન જે છે રજીસ્ટ્રેશન કરાવી લઉં કે ભાઈ મારી પાસે પાસ છે, પછી જે છે રાષ્ટ્રીય સ્તરે એ ટિમ્બરનું હું ગમે ત્યાં જગ્યાએ ટ્રાન્સપોર્ટ કરી શકું, એવા પ્રકારની સિસ્ટમ. પણ એ ધ્યાન રહે, સિસ્ટમનું લોન્ચિંગ કોને કર્યું છે? કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય, મિનિસ્ટ્રી ઓફ ટ્રાન્સપોર્ટેશન હાઈવેઝની સાથે એ બાબતે સંલગ્ન નથી. કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય, જો MCQમાં ટ્રાન્સપોર્ટેશન મિનિસ્ટ્રી કે હાઈવે મિનિસ્ટ્રી આપેલું હોય તો ધ્યાન રાખજો, બચજો એ આન્સરથી. કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે એક સ્કીમ ચાલુ કરી, નેશનલ ટ્રાન્ઝિટ પાસ સિસ્ટમ NTPS, એ હેઠળ ટિમ્બર, વાંસ તથા અન્ય વન પેદાશો સમગ્ર રાષ્ટ્રમાં એક પાસ દ્વારા જે છે પરિવહન પામી શકે એના માટેનો ઓનલાઈન પરિવહન પાસ જનરેશન સિસ્ટમ છે. એનો પાયલટ પ્રોજેક્ટ જે છે ક્યાં શરૂ કરવામાં આવ્યો? ધ્યાન રહે, મધ્યપ્રદેશ તથા તેલંગાણામાં તેનો પાયલટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો. હવે મારે આવો પાસ જનરેટ કરવો હોય તો મારે શું કરવું પડે એ પણ જોઈએ. સૌ પ્રથમ વ્યક્તિએ સિસ્ટમમાં રજીસ્ટર કરવું પડે, ત્યારબાદ પાસ માટે અરજી કરવી પડશે. આ અરજી સંબંધિત રેન્જ ફોરેસ્ટ ઓફિસર RFO ને મોકલવામાં આવે છે. તો માની લો કે ઝારખંડમાં ટિમ્બર કાપવું છે 150 square kilometers વિસ્તારમાં, તો ત્યાં જે RFO હોય હું ઓનલાઈન અરજી કરીશ. એ અરજી સરકાર ખાસ કરીને કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય RFO ને આપશે. RFO એક વખત વેરીફાઈ કરી લે કે બરાબર છે આ ભાઈ પાસે લાયસન્સ છે આ 150 square kilometers જે છે ઝારખંડમાં લાકડા કાપવાનું, એને વેરીફાઈ કરી લીધું એટલે તમને લાયસન્સ મળી ગયું. બાદમાં ટ્રાન્સપોર્ટેશનનું લાયસન્સ છે, ઝાડ કાપવાનું લાયસન્સ નથી. તો ખાસ ધ્યાન રહે, આ પાસ દ્વારા પ્રક્રિયામાં ઝડપ આવશે. મેં આપને જણાવ્યું કઈ રીતે ઝડપ આવશે, તથા પાસ સમગ્ર ભારતમાં માન્ય ગણાશે. દરેક રાજ્યએ જે છે એ પરવાનગી લેવાની જરૂર નથી ટિમ્બરના લોગને ટ્રાન્સપોર્ટ કરવા માટે, ઝડપ આવશે. તો ખાસ ધ્યાન રહે, NTPS કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય સાથે સંકળાયેલી, વન પેદાશો ના પરિવહન સાથે સંકળાયેલી છે. નવા મુદ્દા તરફ આગળ વધીએ. ચોથો મુદ્દો અત્યંત ઉપયોગી, વેલફેર સ્કીમ છે, એક પ્રકારની કલ્યાણકારી યોજના છે એવું સમજી લો તો ચાલે. ઇન્દિરા રસોઈ યોજના નીચેનામાંથી કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી? સીધો શોર્ટ જવાબ છે, રાજસ્થાનમાં શરૂ કરવામાં આવી. શું થશે ઇન્દિરા રસોઈ? રસોઈથી આપને ભોજન જે છે એ સ્વાભાવિક રીતે સમજાઈ જશે, પરંતુ અહીંયા જે મુખ્ય મુદ્દો છે કયું રાજ્ય? રાજસ્થાન.
યોજના હેઠળ ગરીબ તથા જરૂરિયાતમંદ લોકોને 8 રૂપિયા પ્રતિ થાળી આરોગ્યપ્રદ તથા પોષક તત્વયુક્ત ભોજન ઉપલબ્ધ કરાવાશે. પ્રાઇસ શું છે? 8 રૂપિયા પ્રતિ થાળી. આરોગ્યપ્રદ તથા પોષક યુક્ત ભોજન જે છે એ ઉપલબ્ધ કરાવશે. કયા રાજ્યમાં? રાજસ્થાનમાં. યોજનાનું નામ શું છે? ઇન્દિરા રસોઈ યોજના. પરંતુ ધ્યાન રહે, કોઈ એવી બાબત નથી કે હરતી ફરતી માનમાં રસોઈ ઘર, નહીં, એવું નહીં. એક સ્થાયી રસોઈ ઘરના નિર્માણની યોજના છે. એક સ્થાયી રસોઈ ઘર સ્થાપવામાં આવશે અને અહીં લોકો માટે બેસીને જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે. ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, એક થાળીનો ખર્ચ 20 રૂપિયા છે, પરંતુ જરૂરિયાતમંદ લોકોને 8 રૂપિયામાં આપવામાં આવશે. બાકીના 12 રૂપિયા રાજસ્થાન સરકાર દ્વારા જે છે આપવામાં આવશે. અહીંયા એ પણ ધ્યાન રહે, યોજના હેઠળ દરેક મ્યુનિસિપાલિટીમાં 2 રસોઈ ઘર, શહેરી પરિષદમાં 5 અને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મહત્તમ 8 રસોઈ ઘરનું નિર્માણ કરવામાં આવશે. રસોઈ ઘરનું નિર્માણ સરકારી ઇમારતમાં થઈ શકે છે અથવા એનજીઓની ઇમારતમાં પણ કરી શકાય. ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાના દ્રષ્ટિકોણથી કેટલું ઉપયોગી? ઇન્દિરા રસોઈ યોજના હેઠળ કેટલા રૂપિયામાં થાળી આપવામાં આવશે? 8 રૂપિયામાં. કયા રાજ્યમાં લાગુ? રાજસ્થાનમાં લાગુ. શું હરતું ફરતું અન્ન ઘર છે? ના, સ્થાયી અન્ન ઘર છે. 12 રૂપિયા સરકાર સબસિડી આપવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશન, જેમ કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન છે, એવડો મોટો વિસ્તાર હોય તો 8 રસોઈ ઘરનું મહત્તમ નિર્માણ કરી શકાય. ક્યાં નિર્માણ થશે? સરકારી ઇમારતોમાં અથવા એનજીઓમાં. ચલો વિદ્યાર્થી મિત્રો, નવા મુદ્દા તરફ આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, આજનો 5મો અને છેલ્લો કરંટ અફેર્સનો મુદ્દો સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર સાથે સંકળાયેલો છે. વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપના માટે એક વખત પુનરાવર્તિત, સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર સાથે મુદ્દો સંકળાયેલો છે. પેલા એ ખ્યાલ હોવો જોઈએ કે સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર કોના દ્વારા અપાય છે? નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા અપાય છે. ફરીને આપને જણાવું છું, સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર નું નિયમન કોના દ્વારા થાય? નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, જે એક વૈધાનિક સંસ્થા છે, જે એક સ્ટેટ્યુટરી બોડી છે. હવે આપને એમ થાય કે ઓકે, સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર અપાય છે આપદા પ્રબંધન માટે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે, પરંતુ હાલમાં ન્યૂઝમાં કઈ રીતે છે? તો ધ્યાન રહે, એનડીએમએ પુરસ્કાર એનાયત કરે છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ક્ષેત્રે સંસ્થાઓ કે વ્યક્તિઓએ કરેલા ઉત્કૃષ્ટ કાર્યને બિરદાવવા માટે. ફરીથી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ક્ષેત્રે સંસ્થાઓ કે વ્યક્તિઓએ કરેલા ઉત્કૃષ્ટ કાર્યોને બિરદાવવા માટે એનડીએમએ એક એવોર્ડ આપે છે જેનું નામ છે સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર. ઉદાહરણ તરીકે, કેદારનાથની જે પૂરની દુર્ઘટના હતી તેમાં માની લો કે મેં કોઈ સેવાનું કાર્ય કર્યું હોય, ડિઝાસ્ટર જે થયો તેમાં મેં લોકોની મદદ કરી હોય, લોકોને બચાવેલા હોય, તો હું અરજી કરી શકું. જી હા, મારે અરજી કરવાની કે મેં આવું સારું અને ઉત્કૃષ્ટ કાર્ય કરેલું છે. આવી અરજીઓ સમગ્ર ભારતમાંથી આવશે, સમગ્ર ભારતમાંથી અરજીઓ આવશે એનડીએમએ પાસે. એનડીએમએ એ અરજીઓને સિલેક્ટ કરશે અને એમાંથી કોઈને એવોર્ડ આપશે. કયો એવોર્ડ? સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર. હાલમાં ન્યૂઝમાં કઈ રીતે? આવી અરજીઓ હાલમાં મંગાવાય છે, 31 ઓગસ્ટ 2020 સુધી એવી અરજીઓ આપવાની. જો કોઈ સારું કાર્ય કર્યું હોય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ક્ષેત્રે, તેને બિરદાવવા માટે એ વ્યક્તિ 31 ઓગસ્ટ, વ્યક્તિ કે સંસ્થા 31 ઓગસ્ટ 2020 સુધીમાં અરજી કરી શકે છે. કયા એવોર્ડ માટે? સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર માટે. એવોર્ડ કોના દ્વારા અપાય છે? નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા. હવે જે અરજીઓ મંગાવાય છે 31 ઓગસ્ટ 2020 સુધીમાં, એ અરજીઓમાંથી કોઈ એકને સિલેક્ટ કરી અને 2021 નો એવોર્ડ અપાશે. સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર આ એવોર્ડ 2021 માટે અપાશે. એ પણ ધ્યાન રહે, આ એવોર્ડ દર વર્ષે નેતાજી સુભાષચંદ્ર ની જન્મ જયંતિના રોજ જાહેર કરવામાં આવે છે. જ્યાં નામ જેનું છે તેની જન્મ જયંતિ ના રોજ, નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિના રોજ એવોર્ડ જાહેર કરાય છે. અને એ કયા દિવસે હોય છે? 23 જાન્યુઆરીના રોજ દર વર્ષે હોય છે. એ ઉપરાંત ધ્યાન રહે, એવોર્ડ માત્ર ભારતીય નાગરિકો તથા ભારતીય સંસ્થાને જ અપાશે. સાથે એ પણ ધ્યાન રહે, 51 લાખ રૂપિયા એવોર્ડની રકમ છે, પરંતુ શરત સાથે. જ્યાં શરત શું છે? જે 51 લાખ રૂપિયા અપાય છે તેનો ઉપયોગ ફરીથી વ્યક્તિ કે સંસ્થા ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે કરશે. ફરીથી આપના માટે એક વખત રિપીટ કરી જાઉં છું,
એનડીએમએ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા એક એવોર્ડનું નિયમન થાય છે. એવોર્ડનું નામ છે સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર. 2021 માટેનો એવોર્ડ આપવાનો છે, એના માટે અરજીઓ મંગાવેલી છે. તેથી કરંટ અફેરમાં છે, ન્યૂઝમાં છે, અરજીઓ 31 ઓગસ્ટ 2020 સુધીમાં આપવાની છે. શું કોને એવોર્ડ અપાશે? તો ધ્યાન રહે, જેને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ક્ષેત્રે ખૂબ સારી કાર્ય કરેલું છે તે વ્યક્તિ કે સંસ્થાને ઉત્કૃષ્ટ કાર્ય માટે બિરદાવવા માટે એવોર્ડ અપાય છે. એ પણ ધ્યાન રહે, કયા દિવસે એવોર્ડ જાહેર કરાશે? સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ 23 જાન્યુઆરીના રોજ એવોર્ડ જાહેર કરાશે. ભારતીય નાગરિકો અને ભારતીય સંસ્થાઓ જ એલિજિબલ છે. બહારની સંસ્થાઓએ સારું કાર્ય કર્યું હોય છતાં એલિજિબલ નથી. એ પણ ધ્યાન રહે કે 51 લાખ રૂપિયાનું રોકડ ઇનામ અપાશે, પરંતુ શરતો લાગુ. શું શરતો છે? કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે જોડાયેલી પ્રવૃત્તિઓમાં તેનો ઉપયોગ કરવો પડશે. તો વિદ્યાર્થી મિત્રો, આ આજનો હતો આપણો 5મો અને છેલ્લો મુદ્દો કરંટ અફેરનો. મને આશા છે કે કરંટ અફેરનો આ વિડીયો આપને ખૂબ જ પસંદ પડેલો હશે. જો પસંદ પડેલો હોય તો લાઈક કરી અમારા ઉત્સાહમાં વધારો કરો. કમેન્ટ બોક્સમાં આપના સૂચનો તથા પ્રશ્નો જરૂરથી જણાવો. આપના મિત્રોને પણ આ વિડીયો ઉપયોગી સાબિત થાય એટલા માટે એમને પણ શેર કરો. આવતીકાલે ફરી મળીએ. થેન્ક યુ વેરી મચ.